આપણે પ્રમેય 10.1 નું જ વધારે ચર્ચા ચાલુ રાખશું. એટલે આજે આમાં એક બીજી વસ્તુ પેલી આવી કે સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના ઉપરથી આપણે જે બીજું પેલા જે શીખેલા એનો પણ આમાં ઉપયોગ થશે. જે ગુણધર્મો બીજા શીખાતા સમાંતર બાજુના એ ગુણધર્મોનો આમાં કેવી રીતે ઉપયોગ થશે એ આપણે થોડું સમજી લઈએ. એટલે કે આપણે આગળ શીખાતા કે સમાંતર બાજુ એટલે આ બે બાજુઓ ગાડીના પાટાની જેમ ચાલી જ જાય. એટલે આને આપણે ગમે તે જે બિંદુ લેવા હોય તો બિંદુ લઈએ, અથવા તો આવી રીતે એલ અને એમ બે લાઇનના નામ આપીએ. અને એટલે બે સમાંતર હોય એટલે એનું અંતર હંમેશા સમાંતર બાજુ હોય એનો અર્થ સમ વત્તા અંતર. એટલે કે એનું સરખું અંતર. આ સરખું અંતર અંતરિય એટલે શું થાય, આ બંને વચ્ચે ગમે ત્યાં તમે માપો, આ ગાડીના પાટા ગમે ત્યાં માપો એ હંમેશા બેનું અંતર સરખું જ થાય. એટલા માટે આ બે લાઈનો છે એ સમાંતર કહેવાય. એટલે આવી રીતે સમાંતર બે બાજુ હોય તો એના નિયમો આપણે શું શીખાતા કે આ બે સમાંતર બાજુમાં આ એલ અને એમ સમાંતર બાજુ હોય અને એને જો બીજી ત્રીજી રેખા કોઈ છેદે, એટલે કે આપણે આને જો આ પી આર કે એવું નામ આપીએ અથવા તો ગમે તે નામ, તો શું થશે આ સમાંતર બાજુમાં જો આ 8 ખૂણા બનશે. આ ખૂણા 1 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 એવા 8 ખૂણા બન્યા. તો એ ખૂણાનો જે સંબંધ છે એના ગુણધર્મો આપણે જે શીખી ગયા એનો પણ આમાં આપણે ઉપયોગ થશે આ બધા પ્રમેયમાં. તો એ પણ પહેલાં સમજી લઈ. તો પહેલાં તો આપણે જોયું કે આ ખૂણો 1 બરાબર ખૂણો 3 થાય, એટલે આને આ એકરૂપ ત્રિકોણ થાય. એટલે બે રેખાઓ છેદતી હોય તો એના આ જે સામસામેના ખૂણા હોય એ સરખા થાય, એ પહેલો નિયમ હતો. એટલે આ રીતે આ 1 અને 3 સરખા થાય, એને મને લાગે એકરૂપ ખૂણો કહેવાય, મને ગુજરાતી બહુ અત્યારે યાદ નથી, પણ કદાચ એટલે 1 અને 3 સરખા થાય. એવી રીતે આ 2 બરાબર 4 થાય. પછી આપણે નીચે જોઈએ તો 5 ખૂણો 5 બરાબર ખૂણો 7 થાય, 6 ખૂણો 8 થાય. એટલે આ આપણે આના ઉપરથી સમજ્યા. એટલે એ એકરૂપ ત્રિકોણ. અને આ સમાંતર બાજુ જો કરીએ તો એમાં એક યુગ્મ કોણ કહેવાય. એટલે બે બાજુને જે પર પડતો હોય, ધારો કે આ બે બાજુ છે એમાં 3 અને 5 છે, એ યુગ્મ કોણ કહેવાય. આ યુગ્મ કોણ. હવે યુગ્મ એટલે એ જરા સંસ્કૃત શબ્દ છે, એટલે પણ એ એટલે આ રીતે આ ક્રોસ થાય એવું સમજવાનું. એટલે આવી રીતે ક્રોસ થાય એને યુગ્મ કોણ કહેવાય. એટલે આ યુગ્મ કોણ પણ સરખા થાય. એટલે આપણે જોયું કે આ ખૂણો 1 અને 3 તો થાય જ એનું ખૂણ, પણ આ જે ખૂણો 3 છે એ પાછો 5 જેવો થાય. ક્યારે? જો આ બે લાઈનો સરખી હોય તો. આપણે એલ અને એમ બે લાઈનો સમાંતર લાઈનો છે ને, એને આ બીજી લાઈન કાપતી હોય તો એનાથી જે આ જે ખૂણા બને એ યુગ્મ કોણ કહેવાય. એટલે એ બે યુગ્મ કોણને એવી રીતે આ બે યુગ્મ કોણ કહેવાય. એટલે બે લાઈન ઉપર જે સામસામેના ખૂણા બીજી દિશામાં હોય એને યુગ્મ કોણ. તો એ યુગ્મ કોણે સરખા થાય. એટલે 1 અને 3 સરખા તો થયા, પણ 3 અને 5 સરખા થયા. બરાબર. એવી જ રીતે આ બે આપણે આ 4 ને એ પણ યુગ્મ કોણ છે. 4 અને 4 બરાબર 5 6 ખૂણો 6 છે. એટલે આ 4 અને 6 સરખા થયા, આ 3 અને 5 સરખા થયા, એ યુગ્મ કોણ કહેવાય. એટલે આ રીતે યુગ્મ કોણો પણ સરખા થાય એ આપણે શીખી ગયા. એટલે એનો પણ અહીંયા ઉપયોગ કરવાનો આવશે. આ ચતુષ્કોણમાં આપણે જ્યારે જ્યારે બધા જે ખૂણાની ગુણધર્મોની વાત કરશું ને, ત્યારે આ જે સમાંતર બાજુના જે આપણને ગુણધર્મો છે એનો ઉપયોગ થશે.
બીજી વસ્તુ શું થશે કે તમારે આ જે આ જે આ એલ લાઈન છે અને એમાં પી ક્યુ છેદે છે તો જ્યારે એક લાઈનને બીજી લાઈન છેદે ત્યારે જે આ પાંચ પાસેના ખૂણા હોય એનો સરવાળો 180 થાય એવું પણ આપણે શીખ્યા હતા કે આ સીધી લીટી હોય એમાં જો બીજી આધી લીટી પડે તો એના એક બાજુના ખૂણાનો સરવાળો એટલે આ ખૂણો એક અને બે છે અહીંયા ખૂણો એક અને ખૂણો બે તો એ બેનો જો સરવાળો કરો ખૂણો એક વત્તા ખૂણો બે તો એ 180 ડિગ્રી થાય એવી રીતે આ ખૂણો બે અને આ પણ સીધી લીટી ઉપર જો આ પડે છે આડી એટલે જો જો આમાં આ રીતે પણ આ ખૂણો પડ્યો કહેવાય અને આ રીતે પણ પડ્યો કહેવાય એટલે આપણે કઈ બાજુ લઈએ છીએ એટલે ખૂણો બે અને ત્રણનો સરવાળો કરીએ તો 180 થાય એવી રીતે આ ત્રણ ને ચારનો સરવાળો કરીએ તો પણ 180 થાય એવી જ રીતે આ પાંચ આ બાજુ જોઈએ તો પાંચ અને છ આ ખૂણો પાંચ વત્તા ખૂણો છ તો એ 180 થાય પછી છ ને સાતનો 180 થાય છ વત્તા સાત એ બરાબર 180 ડિગ્રી થાય સાત અને આઠ 180 થાય કારણ કે આ સીધી લીટીમાં આ જે પડે છે એટલા જો આ બે પાસ પાસેના ખૂણા લેવાના એટલે ખૂણો સાત બરાબર ખૂણો આઠ પણ 180 થાય અને એવી રીતે તમે જો આ આ એક સીધી લીટી ઉપર આ પડે છે એમ લ્યો તો પાંચ અને આઠ એટલે એ પણ 180 થાય આ પાંચ વત્તા સાત વત્તા આઠ આ પાંચ વત્તા આઠ એનો કરીએ તો પણ 180 થાય એટલે આ જે બધા જ નિયમો આપણે શીખ્યા કે એક લાઈન ઉપર બીજી લાઈન પડે અથવા તો સમાંતર લાઈન ઉપર બીજી બગા પડે તો જેના આઠ ખૂણા થયા એ બધા આઠે આઠ ખૂણાના એકબીજા સાથે સંબંધો છે અને આ બંનેનો સરવાળો 180 થાય આ જે નિયમો આપણે શીખી ગયા એનો પણ અહીંયા ઉપયોગ કરવાનો આવશે એટલે જો તમે આ બધા જ નિયમો ત્રિકોણના અને આ સમાંતર રેખાના નિયમો આગળ જે આપણે ભણી ગયા છીએ એનો જો ફરીથી અહીંયા ઉપયોગ કરશું તો આપણે એને સાબિતીમાં એટલે આ પ્રમેય સમજવામાં એનો ઉપયોગ થશે.